વિવિધ સમસ્યાઓથી ભુજની અંકુર સોસાયટીના રહીશો વર્ષોથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ આજ દિવસ સુધી તેમની સમસ્યાના ઉકેલ માટે કોઈ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવેલ ન હોવાનું રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. અંકુર સોસાયટીના ઊંધા ઢાળવાળી ગલી છે, ઉપરાંત બંધ ગલી છે, પાણીના નિકાલની કોઈ સગવડ નથી, જેથી ચોમાસામાં વરસાદ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોતા પાણી ભરાઈ જાય છે. 2011થી ભુજ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં આશ્વાસન મળે છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવેલ નથી. ગેસના કનેક્શન આપવા માટે લાઈન પાથરવા ખાડાઓ ખોદવામાં આવેલ, પરંતુ તેની કોઈ મરમત કરવામાં આવેલ નથી. ચોમાસામાં જ્યારે વરસાદ પડશે ત્યારે માટી બેસી જશે, જેથી પારાવાર તકલીફોનો સામનો કરવો પડશે તેવું રહીશોએ જણાવેલ હતું. ભુજ નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ અંકુર સોસાયટીના રહીશોએ કરેલ છે. આ અંગે રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હું ભરતકુમાર હાથી, લીમડાવાળી શેરી, જેને સંસ્કારનગરની મેઇન શેરી કહે છે, એની જમણી બાજુ ચોથી ગલીમાં અમારી આ અંકુર સોસાયટી આવેલી છે. અને અમે આ બધા પાડોશીઓ બધા ભેગા થયા છીએ કે આ એક પ્રશ્ન છે. આમાં લગભગ ઓક્ટોબરમાં ગેસ લાઇનવાળા ખાડા ખોદી ગયા છે. અમુક જગ્યાએથી પથ્થર નીકળતા પછી આખી લાઇન ખોદી નાખી છે, અને ત્યારથી આજ સુધી આને કાંઈ પણ મરમ્મત કરવામાં આવી નથી. એમ મેં ગેસવાળાને પકડ્યા હતા, એમને પૂછ્યું હતું તો કે આ કરી જાઓ, તો એમણે કહ્યું કે આ નગરપાલિકાને અમે પૈસા ભરી દીધા છે અને એ કરી જશે. પણ આમ કરતાં આજે 8-9 મહિના થયા, હજી આનું અમારી શેરી એવી ને એવી આ ખાડા ટેકરાવાળી છે. હવે ઉપર ચોમાસું છે, તો તે વખતે આ માટી ધોવાઈ જશે એટલે ખાડા બહુ થઈ જશે, એટલે પ્રશ્ન અને સમસ્યા વિકટ થઈ જશે. મારું નામ મયંકભાઈ રણછોડદાસ ગોરડિયા, અમે અંકુર સોસાયટીના રહેવાસીઓ છીએ. અહીં મ્યુનિસિપાલિટી દ્વારા વર્ષોથી કોઈ ધ્યાન જ નથી આપવામાં આવ્યું. અમે દર લગભગ 2011થી ફરિયાદ કરતા રહીએ છીએ. આ આખી શેરી ઢાળવાળી શેરી છે, ઊંધા ઢાળવાળી, મેઇન રોડ ઊંચો છે ને શેરીમાં ઢાળ છે, શેરી બંધ શેરી છે, આગળ કોઈ પાણી નિકાલ નથી. આના માટે અમે જેટલી વાર રજૂઆત કરીએ તો એન્જિનિયર આવીને જોઈ જાય, પછી માપ લઈ જાય, ને પછી કાંઈ કામ થતું નથી. ગટરના પાણીના નિકાલ કોઈ બીજો ઊંધા ઢાળના હિસાબે અહીંયા નહીં ભરાયેલું રહે છે, વરસાદનું પાણીનો કોઈ નિકાલ નથી. આ બધી સમસ્યાઓ ઘણી જ રહે છે અમારે. હા, એ તો હમણાંની વધારાની સમસ્યા છે કે પાઇપલાઇન ખોદાણી છે ને એનું કોન્ક્રિટિંગ થયું નથી. સાવિત્રીબેનને અગાઉ પણ જણાવેલું, ત્યારે અમે કીધું કે અમે કરાવી દેશું, એને પણ આજે 9-10 મહિના થયા ગેસનું લાઇન ખોદાણી, અને છતાં થતું નથી કામ.